ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે આવેલ મફતનગર વિસ્તારમાં રહેતો ખ્રિસ્તી યુવાન માર્શલ દીપક પટેલ વર્ષ સાડત્રીસ ઘરે જ પશુપાલનનો તબેલો ચલાવી જીવન નિર્વાહ ચલાવી રહ્યો છે વધુ વિગતો જુઓ આ ક્લિપિંગમાં આ યુવાનને તેના ઘર પાસે જ રહેતા કાકા સુભાષ પટેલ સાથે મિલકત મામલે ઝઘડા થતા હોય ગઈ સપ્ટેમ્બર બે હજાર એકવીસના રોજ બંને વચ્ચે બોલાચાલી થયા બાદ ઝઘડાએ ઉશ્કેરાયેલા સુભાષે ધારિયાનો એક ઘા માર્શલના માથામાં મારતા માર્શલ ગંભીર ઇજા સાથે લોહીથી લથબથ હાલતમાં સ્થળ પર જ ફસલાઈ પડ્યો હતો તેમના પત્ની સ્નેલતાબેન વચ્ચે પડતા તેને પણ હાથ પર ધાર્યા વડે ઇજાઓ પહોંચી હતી માર્શલનું મોત નીપજ્યું હતું અને બનાવ હત્યામાં પરિણમ્યો હતો આ બનાવની જાણ ઘોઘા પોલીસને થતા પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને માર્શલના પત્ની સ્નેહલતાબેન ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી ત્રણસો બે ત્રણસો ચોવીસ એકસો પાંત્રીસ મુજબ ગુનો નોંધી આરોપીને ઝડપી લીધો હતો આ અંગેનો કેસ આજરોજ ભાવનગર ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ મનોજભાઈ જોશીએ રજૂ કરેલ મૌખિક પુરાવા તથા દસ્તાવેજી પુરાવા અને કાયદાકીય દલીલોને ધ્યાનમાં રાખી આરોપી સુભાષ ઇમેન્યુઅલ પટેલને કસૂરવા ઠેરવી આઈપીસી કલમ ત્રણસો બે હેઠળ આજીવન કેદ અને રૂપિયા દસ હજારનો દંડ ડિસ્ટ્રિક્ટ જજ એલ એસ પિઝાદાએ ફટકાર્યો હતો ઓકે રેડી